શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા SBI બેંકમાં ક્લાર્કની ભરતીમાં સ્થાનિકોને અન્યાય થયો હોવાના મામલે આવેદનપત્ર આપ્યું હતું. રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ્સ એડમિનિસ્ટ્રેશન નંબર CRPD 2021-22-9 અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ક્રાઇટેરિયામાં જણાવ્યા મુજબ પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા પાસ કરી હશે તેઓને સ્થાનિક ભાષામાં બોલતા, લખતા, વાંચતા અને સમજતા આવડવું જોઈએ, જેની કસોટી લેવામાં આવશે. પણ સાથે જે ઉમેદવારોએ ધોરણ 10 અને 12માં સ્થાનિક ભાષામાં પરીક્ષા પાસ કરેલ હશે તેઓને આ કસોટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જો તે આ સ્થાનિક ભાષા કસોટીમાં ક્વોલિફાય થવાના નિષ્ફળ જશે તો તેને બેંકમાં નિમણૂક આપવામાં આવશે નહીં. પરંતુ ગુજરાતમાં આવેલા SBI બેંકમાં ભારતીમાં સ્થાનિકોને અન્યાય થયો હોય તેમ જણાય છે. કારણ કે જે લોકો સ્થાનિક ભાષા લખી વાંચી કે સમજી શકતા નથી તે લોકોની ભરતી કરી સ્થાનિકોને અન્યાય કરવામાં આવે છે, જેનો વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો તથા SBIના પૂર્વ કર્મચારીઓ દ્વારા વાંધો ઉઠાવી આજ રોજ વડાપ્રધાનશ્રીને રજૂઆત કરવા વડોદરા કલેક્ટર કચેરીના માધ્યમથી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. સાથે જ તેઓએ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને મળીને સમગ્ર મામલે રજૂઆત કરતા તેમણે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા જરૂર પડે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જરૂરી પુરાવાઓ સાથે રજૂઆત કરવાની બાહેધરી આપી હતી તેમ SBI યુનિયનના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ચૌહાણે જણાવ્યું હતું. ઓકે, તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર એસોસિએટની ભરતી થઈ છે અને એ જુનિયર એસોસિએટની ભરતીમાં જે બેંકની લાયકાત માનવાનું ધોરણ હતું કે જે બી જુનિયર એસોસિએટ હોય એમને સ્થાનિક ભાષાની જાણકારી હોવી જોઈએ, નિપુણતા હોવી જોઈએ. તેમ છતાં એમાં સ્થાનિક ભાષાની નિપુણતા ન હોય તેવા મોટી સંખ્યામાં 80% લોકોને લેવામાં આવેલા છે અને તેનો અમે આજે વિરોધ, અમારો જે વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીની ઓફિસમાં અમે આવેલા છે. આ મુદ્દે અમે આપણા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને પણ અમે અમારી રજૂઆત કરેલી છે અને એમને પણ અમારો ઇસ્યુમાં લાગ્યું છે, એટલે એમને આજે નિર્મલા સીતારમણ આપણા જે નાણાપ્રધાન છે એમને પણ રજૂઆત કરવાના જરૂર પડશે. તેમને કહું છું, હું વડાપ્રધાનશ્રીને પણ રજૂઆત કરીશ અને 0 વર્ષમાં લાગતો તો 0 વર્ષમાં પણ આ પ્રશ્નનું ઉપાડીશ. પણ જે આ ભરતી થઈ છે એને ફરી એને કાઢવામાં આવશે ખરી? હા, અમારો તો પ્રયત્ન છે. અમે તો એક નાગરિક તરીકે નીકળ્યા છે અને છેલ્લા 15 દિવસથી આની પાછળ મહેનત કરીએ છીએ. સફળતા તો એ ઉપરના હાથમાં, કુદરતના હાથમાં છે, પણ અમે સિન્સિયર અમારો પ્રયત્ન કરીએ છીએ. કેમકે હું બેંકમાં હતો એટલે મને આ બધું ખબર છે દરેક, અને આવું નથી. આ જ્યારેથી મેં લીધું છે ત્યારથી ઘણા પબ્લિક સેક્ટરમાંથી મને ફોન કે અમારે ત્યાં પણ આવું જ ચાલે છે, એટલે સમાજમાંથી કોઈ ઊભું નથી થતું એટલે આ પ્રશ્ન ઉપસ્થિત થતો જાય છે. અથવા આ માંગ હવે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું અપનાવશો? આ માંગ નહીં સર, જે જરૂર પડશે તો અમે હાઈકોર્ટમાં બી જવાની અમે તૈયારી કરેલી છે કે હાઈકોર્ટમાં જઈશું અને એના માટેની જે કંઈ તૈયારી અમારી ચાલી રહી છે કે RTIમાંથી ડેટા માંગવા જે બી પ્રોસિજર હાઈકોર્ટ માંગે એ અમે તૈયારી કરી રહ્યા છીએ.